જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજે આપણે સબ્જેક્ટ રાખ્યો છે બે ડિપાર્ટમેન્ટ નોખા, એની ઘણી બધી વાતો દાદાની વાણીમાં સરસ મળે જ છે. આગળ એ થોડો સત્સંગ થઈ ગયેલો પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર સંક્ષિપ્ત વખતે પણ આપણે થોડી આગળની વાત લઈએ. બે ડિપાર્ટમેન્ટ નોખા પાડીએ છીએ પછી દખલ કેમ થઈ જાય છે? આમ તો કેવું છે કે બે વિભાજન કરી નાખે. દાદા સરસ સમજાવે છે કે હોમ ડિપાર્ટમેન્ટ રસોડું, ઘર ઘર વખરી માટે શું બનાવવું, ખાવા પીવાનું, ક્યારે શું લાવવું કરવું, ખરીદી બધું, એ બધું ડિપાર્ટમેન્ટ બહેનોએ સંભાળી લેવાનું, પત્નીએ. અને ફોરેન ડિપાર્ટમેન્ટ પૈસા કમાવા, ઘર ખર્ચ માટે પૈસા આપવા, બધું કેવી રીતે કરવું, કેવી રીતે ધંધો વધારવો, કેવી રીતે સેવિંગ કરવું, એ બધું ડિપાર્ટમેન્ટ ભાઈઓનું પતિનું થઈ જાય છે. એવું ગોઠવે, એકબીજાના ડિપાર્ટમેન્ટમાં દખલ ના કરે તો પોતપોતાની જવાબદારીથી સ્મૂધલી ચાલ્યા જ કરે. પછી ભૂલ ક્યાં થાય છે? આ ડિપાર્ટમેન્ટમાં દખલો થાય છે. હસબન્ડ તરફથી વાઇફના ડિપાર્ટમેન્ટમાં દખલ થાય, વાઇફ તરફથી હસબન્ડના ડિપાર્ટમેન્ટમાં દખલ થાય, પછી ક્લેશ થાય. એ જો ગોઠવણી પહેલેથી કરી હોય, સમજી લીધું હોય, દખલ ના થાય, પછી સંસાર વ્યવહાર પૂરો થાય. આ બધાની પાછળ જેમ આપણા પૂર્વ પહેલાંના જમાનામાં ઋષિમુનિ હતા બધા, ઋષિઓ પાસે લગ્ન કરેલા, ઋષિની પત્ની હોય, ઋષિ પોતે, ઋષિનું ધ્યેય ભગવાનની પ્રાપ્તિ હતી. મોક્ષે જવું છે, આત્મા પ્રાપ્ત કરવો છે, ભગવાનનો સાક્ષાત્કાર પામવો છે, એની સાધનામાં પોતે રહેતા હતા. અને પછી તે ખાવા પીવાનું કોણ બનાવે, ઘર કોણ સાફ સાફ રાખે, તો એ પછી થોડોક હિસાબ તે પરણે. તે વાઇફ ઋષિપત્ની છોકરાનો બાળક હોય એક બે, તેનું ધ્યાન રાખે, ખાવા પીવાનું સાચવે, ઘર સાફસૂફી, તબિયત હસબન્ડનું બધું. ઋષિ ભગવાનની ભક્તિ એટલે એનું ચિત્ત આ બાજુ હોય ભગવાનની આરાધનામાં, અને આમનું ચિત્ત પતિની સેવામાં, તો પછી દખલ રહેતી નહોતી. એટલે આ એક્ઝેક્ટ ગોઠવણી છે કે ભાઈ આપણે અહીંયા આ નોકરી ધંધા કરતા હોય, પાછું દખલ કોણ કરાવે છે? નક્કી એ કર્યું કે ચાલો રસોડા ડિપાર્ટમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ, ફાઇલ ટૂન, અને આપણો ધંધો અને નોકરી અને પૈસા બધું પતિનું ને આ પત્નીનું, પછી પેલો ક્રોધ છે, માન છે, મોહ છે, બધા એ દખલો કરાવે. ઘી ખલાસ થઈ ગયો આટલું જલ્દી? તો પેલી હું કંઈ ખાઈ ગઈ છું, એ કકડાટ શરૂ થાય. આજે કહે ને કે આ ખાવાનું બરાબર મજા ના આવી, એટલે રસોડાની ભૂલ કાઢો, એ ડિપાર્ટમેન્ટમાં દખલ કરી કહેવાય. એ આપણો લોભ દખલ કરાવે, ખાવાની લપલપ હોય તો એ દખલ કરાવે, ટેસ્ટી ના હોય તો, અથવા તો પછી તું ધ્યાન નથી રાખતી, હું ઘરનો જવાબદાર વ્યક્તિ છું, મારે બધાનું ધ્યાન રાખવાનું, બધાને સાચવવાના, ચેતવવાના, તે હસબન્ડનો અહંકાર હોય તો પાછું વાઇફમાં દખલ કરે, ચોખ્ખું જોતું હોય તો એમાંય દખલ કરે. ઘણા તો હસબન્ડ રસોડા ઘરમાં પગ મૂકે ને, કચરો અહીં કેમ પડ્યો છે, આખો દાડો તું કરે છું, બસ ઘરમાં બેસી જ રહી છે, પેલીને એટલું મગજ ફટકે ને શું કરે, આખો દાડો બેસી રહેતી હોય છે. હવે એ ના બોલાય અક્ષરે,
આ છે, હવે થોડુંક રહી જાય, હવે કશું કચકા એને ખબર જ છે, સાફ સફ કરશે જ, કરે જ છે રોજે, પાપ ભૂલ કાઢી એટલે પછી પેલીનો મગજ ફટકે ને પછી એ આપણામાં ભૂલ કાઢે. એટલે બે સમજીને એડજસ્ટમેન્ટ લેવાનું છે કે ના, એમના ડિપાર્ટમેન્ટમાં એ આખો દાડો બેસી રહી છે એવું ના બોલાય. એ પછી પૈસા ઓછા આવે તો કે તમે શું કરો, ધંધામાં તમને આવડતી જ નથી, બરકત જ નથી તમારામાં, ધંધો કરતાં આવડતો નથી એવું બોલે. એટલે એ આપણામાં ભૂલ કાઢે, આપણે એમનામાં ભૂલ કાઢીએ, એ રિવાજ જ ખોટો. પણ આ કશાયો આપણને દખલ કરાવડાવે છે. હજુ વધારે આ કશાયો અને પેલા અભિપ્રાયો તો આવી છે, દર વખતે બગાડે છે, તને કહેવું જ પડે, તું ધ્યાન જ નથી રાખતી, તો કે તમે પૈસા ગોટાળા જ કરો છો, હાચવતા જ નથી, ગમે તેને આપી દે છો એટલે મારે પૂછવું પડે. એટલે હા, અભિપ્રાયો એકબીજાની ઉપરના એટલા બધા બેસી ગયા છે, નજીકની વ્યક્તિઓ પર અભિપ્રાયની થપ્પીઓ થઈ ગઈ છે. પછી એ અભિપ્રાયના ચશ્મા થ્રુ જોઈએ એટલે પછી અથડામણો થયા જ કરે. આપણને થાય કે આપણે નક્કી કર્યું બે ડિપાર્ટમેન્ટ વેચી લીધા, દખલ કેમ થાય છે, મને ભરોસો જ નથી, એ પૈસાનું ઠેકાણું જ નથી, એ ખબર નહીં ક્યાં બગાડી નાખે છે. હવે વાઈફને તો કે તને આટલા બધા પૈસા આપ્યા તો શેમાં વાપરે છે વસ્તુ, એટલે હવે એ અમુક વિશ્વાસ જ હોય કે ના આ બરાબર સાચવે છે. ખરેખર નોર્મલ વ્યવહાર કેવો હોય કે ભાઈ આ જરૂરિયાતનું લાવી આપે, આ જરૂરિયાતનું સાચવી સાચવીને વાપરે. પણ આ પેલો અવિશ્વાસ, આ શંકા કે આ પૈસા નહીં આપે તો નેક્સ્ટ ટાઈમ ગાંઠ કરે, સાચવી રાખે, ખોટો ખર્ચો બતાડે, એટલે આ બધી જે નોર્મલ વ્યવહાર રહી શકતો નથી, કારણ એકબીજા ઉપર અભિપ્રાય બેસી ગયા છે. એટલે ધીમે ધીમે આપણે તો જ્ઞાનવાળા થયા, એટલે જ્ઞાનથી ગોઠવતા ગોઠવતા જવું છે આપણે. પહેલાં બે વિભાજન કરીએ અને હોય એ સહેલામાં સહેલો રસ્તો છે. દરેક આ મોટી મોટી ફેક્ટરીઓ ચાલે એમાંય ડિવિઝન હોય કે પરચેસ ડિપાર્ટમેન્ટ એક હોય, સેલ ડિપાર્ટમેન્ટ એક હોય, સેલ્સવાળો, મેન્ટેનન્સવાળો એક હોય, પ્રોડક્શનવાળો એક હોય, આવું જુદા જુદા ડિવિઝન કરે, પછી એનો આખું ટીમ હોય, ડિપાર્ટમેન્ટ હેડ હોય, આ હોય તે હોય, પછી એ અને બધાનું એન્ડ રિઝલ્ટ શું, તો કંપની પ્રોફિટમાં આગળ વધે, આપણે અહીંયા પ્રોફિટ શું છે, તો કે સુખ શાંતિથી જીવન જાય, ઘરે મોટી ફેક્ટરી જ છે, આપણી ફેક્ટરીનું એન્ડ રિઝલ્ટ શાંતિથી જીવન જીવો, આનંદમાં સુખ છે, સ્વર્ગ જેવું જીવન થવું છે, તો પેલો કમાઈ લાવે, આ રખાવાનું બનાવે, તો બેઉ એકબીજાને પૂરક થઈને રહો. એ ડિપાર્ટમેન્ટમાં દખલ થવા દેવી નથી આપણે એકબીજાના. એ થઈ કેમ જાય, થઈ ગયું તો પ્રતિક્રમણ કરીને પાછા ફરો, એમ લાગે આ ખોટું કરે છે તો કે ભાઈ અનુભવ થવા દો. કઈ સાધારણ વાત કહેવાનો જ છૂટ છે, સમજાવીને એકબીજા સાથે વાતોચીતો કરો. જેમ આખું એન્ડ રિઝલ્ટ કંપનીનો પ્રોફિટ હોય તો કહેવાય મેન્ટેનન્સવાળાને, કે મેન્ટેનન્સવાળા કહે ખરા કે તમે આ જરાક સાચવો, આ બધો પાર્ટ્સ તૂટ્યા કરે છે વારંવાર, ગમે તેવું મશીન ના ચલાવો, તો એની રીતે કહે. તો આપણે એટલે શું, એકબીજાને ખબર સમજણ આપવાનો વાંધો નથી, ભૂલ કાઢવાનો વાંધો છે. ભૂલ ના કઢાય, બસ આ મેન્ટેનન્સવાળા તો ખર્ચા જ કરાવે છે, આ લોકો આવા જ છે, એ અભિપ્રાય આપ્યા, ભૂલો કાઢી એ કાઢી નાખવા માગીએ છે. થાય ઘરમાં ખર્ચો થાય, બસ આ હાથ જ ઉડાવ છે ને બગાડી નાખે છે ને, એ ભૂલ કાઢી ઘરમાં બેસી જ રહે છે ને, ધ્યાન નથી રાખતી ને, સાફ નથી રાખતી, ભૂલ કાઢી, ભૂલ કાઢી એટલે પછી કકળાટ શરૂ થશે, એ ના કાઢાય. હા, આપણા એક ડિપાર્ટમેન્ટમાં ભૂલ થાય, આપણે એક બિઝનેસમાં અમુક ઉઘરાણી ફસાઈ ગઈ, તે કંઈ આપણી ભૂલ છે, સંજોગ વસાત બન્યો, તો પેલી ટોણા માર્યા કરે, તમને વસૂલ કરતાં આવડતું નથી, પૈસાના માલ આપ્યો છો ને માલ ઉઘરાણી કરતા નથી, તમે આવા છો ને, તો કેટલું મગજ ફટકે આપણો. એટલે આ એકબીજાની ભૂલો કાઢવી નથી, ઉલટાની એમને મુશ્કેલી આવે તો આપણે
શાંતિ થાય એવું કરાય, દુઃખ ના અપાય, કચકચ ના કરાય. આમના ડિપાર્ટમેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો તો આપણે સપોર્ટ કરીએ, હેલ્પ કરીએ, મુશ્કેલી ના આવે, દુઃખો વધારવાય નહીં પણ એડજસ્ટમેન્ટ એવા કરીએ કે એમને દુઃખ ના પડે આપણાથી. એટલે આ ડિવિઝન કરવું ફર્સ્ટ સ્ટેપ છે, પછી ડિવિઝનમાં દખલો ના કરે બીજું સ્ટેપ છે. દખલ થઈ જાય તો પાછું ભૂલ પોતાની ભૂલ જોઈને પાછા ફરો કે આપણે ભૂલ કરી છે, એ આવા છે એટલે કર્યું જ પડે, મેં તો કોણ કહેશે એને, એમ કરીને પાછું રક્ષણ કરવું નથી. અને આ આપણી પાસે આ અક્રમ વિજ્ઞાન છે એટલે આ સમજી સમજીને જો ગોઠવણી કરીએ તો આ બહુ મોટું કે ને કે એક પ્રેક્ટિકલ થાય છે આપણું જ્ઞાન. ઠેઠ આ તો સ્થૂળ છે, હસબન્ડે વાઇફના કાર્યોમાં ક્રિયામાં દખલ કરવા નથી, હસબન્ડે અને વાઇફે હસબન્ડના કાર્યોમાં કે કામોમાં કે જવાબદારીમાં દખલ કરવા નથી. અને સૂક્ષ્મમાં હવે જેમ પેલો ઋષિ ભગવાનની ભક્તિ કરતા હોય છે એની આરાધનામાંથી પછી પેલી ફાઇલ ઊભી થાય, વાઇફ કે આવો આ પ્રોબ્લેમ આવ્યો છે તો એટલો વખત એને ત્યાંથી ખસીને આમે એડજસ્ટમેન્ટ કરવા આવવું પડે. અને પછી પતિને પાછું પોતાની આરાધનામાં હોય, કારણ એની પાસે ટાઈમ નથી આત્માની આરાધના કે ભગવાનની ભક્તિ જેમાં ટાઈમ કાઢતા હોય. તો આપણી પાસે પણ એ ભાગ રાખવા જેવો છે કે ભાઈ આપણે છૂટવું છે, મોક્ષે જવું છે, મોક્ષનો પુરુષાર્થ કરવો છે. તો કે એ જો અંદરનો ધ્યેય હશે તો પછી એના પુરુષાર્થમાં રહેતા રહેતાં ફાઇલ આવી પૂરું કરીને પાછું પોતાના પુરુષાર્થમાં, ત્યારે પેલી આ તો નવરો પોતાનો પુરુષાર્થ, પોતાનો ધ્યેય, પોતાનું લક્ષ પોતાને ખ્યાલમાં જ નથી, જાગૃતિમાં જ નથી. તો પછી નવરો બેઠો પછી પોતાનું ભાન જ નથી એટલે પછી દખલ કર્યા વગર રહી શકતો નથી. અને વાઇફ નહીં એને શેનો માટે જીવન, તો બસ ખાઓ પીઓ ને, તો પછી એ દખલ કર્યા વગર રહી ના શકે. એટલે આપણી પાસે આગળનો ધ્યેય છે, મોક્ષનો ધ્યેય કામ કાઢી લેવું છે, આજ્ઞા સિદ્ધ કરવી છે, જ્ઞાનમાં રહેવું છે. અને હવે આ પરણ્યા છે, હિસાબ આવી ગયો છે તો સંભાવે નિકાલ કરીને છૂટવું છે, હિસાબ પૂરા કરવા છે. પછી ઓછામાં ઓછું જરૂર પડે તો ઇન્વોલ્વમેન્ટ આવે, જરૂર ના હોય તો એમની મને પતાવશે આપણે આપણો મોક્ષનો પુરુષાર્થ કરો. તો જ્યારે મને મારા જ પુરુષાર્થમાં ટાઈમ ઓછો પડતો હોય તો દખલ કરવાનું ટાઈમ જ નહીં રહે, પોતાના જ દોષ ધોવામાં નવરાશ ના રહે તો કોકના દોષ કાઢવાની ટાઈમ જ ક્યાં રહેશે પછી. એટલે એવી રીતે જો આ બાજુનો પુરુષાર્થ વધે છે તો આ બાજુ દખલો ઓટોમેટિક ઓછી થાય છે. અને આપણી પાસે તો આગળનું વિજ્ઞાન છે, બગડશે, બચશે, વધારે વપરાઈ જશે, નુકસાન કરશે, ખોટો બગાડ કરશે, વ્યવસ્થિત છે, વ્યવસ્થિતની બહાર થવાનું નથી. અને એક જ ઘરમાં આઠ વ્યક્તિ હોય, ભાત રાંધ્યો હોય, કોઈક આટલો ભાત લેશે, કોઈક આટલોક લેશે, કોઈક વધારે લેશે, કોક નહીં ખાય, રોટલી જ બે ખાશે વધારે. તો એક જ તપેલામાં રંધાયેલો ભાત આઠે વ્યક્તિ ઓછો વધારે ખાતી હોય છે તો ખરેખર એના અંદરના પરમાણુના આધારે ખવાય છે. તો એક જ માણસ કમાતો હોય તો એ છોકરો વધારે વાપરતો હોય, છોકરી એનાથી ડબલ વાપરતી હોય, મધર ઓછું વાપરતા હોય, તો એ બધા હિસાબ પોતપોતાના એક્ઝેક્ટલી દાદા કે ને પોતાનો બેંક બેલેન્સ જ પોતે વાપરે છે. દેખાવ જુદો છે કે આ કમાયા પછી બધાએ વાપર્યું, પણ ખરેખર પોતપોતાની પુણ્યથી જ પોતે ભોગવે છે. આ બગાડ કરે છે ને આ બધા બિચારો આ વાપરવા જ નથી મળતો, આ ખોટો ખર્ચો કરે, એ કકડા સાધારણ ઇન્ફોર્મેશન આપો અંદરથી ડિસ્ટર્બ થયા વગર, ઇન્વોલ્વ થયા વગર, પ્રેમથી સમજાય ને કે આપણે સાચવજો, આ મુશ્કેલી છે, આમ મોટા ખર્ચા ના થાય, ધ્યાન રાખજો, પણ એકાદ ટકોર હોય, કચકચ ના હોય. આ તો સાચવવા માટે કચકચ કરે અને બગડ્યું હોય એટલે પછી કકડાટ કરે, ધ્યાન ન આવવા છો, નુકસાન જ કરો છો, સાચવ્યો કેટલા કમાઈએ, ક્યાંથી લાવીએ, કકડાટ કરવો નથી, કારણ પોતપોતાની પુણ્યથી. એટલે આપણી પાસે આગળનું કંઈક એવી સમજણ ગોઠવવા માગીએ છીએ જે જ્ઞાનની દ્રષ્ટિ છે, જ્ઞાનીની દ્રષ્ટિ છે, વાસ્તવિકતા છે, કે પોતાની પુણ્યથી વપરાય છે, વ્યવસ્થિતના હિસાબે ગોઠવણી પ્રમાણે ચાલે છે,
આપણે નિમિત્ત છીએ, કરતા નથી આના. અને કોની પુણ્યથી લક્ષ્મી કેવી રીતે ઘરે આવે છે એ બધા સમસામે હિસાબપૂર્વક છે. હું આટલું કરું છું, ના ખોટું કરે છે, એ ભૂલ કાઢવા માટે નથી. સહજ ભાવે રહો અને હિસાબ પ્રમાણે બધું ગોઠવાઈ જશે. એક જ તપેલાનો ભાત જુદો જુદો ખવાય ત્યાં ચિંતા થતી નથી, ત્યાં ભૂલો કાઢતા નથી. જો ડબલ ખાય છે, આ તો અડધો જ ખાધો, આ ખાધો જ નહીં, કશું નહીં. તો કે ના, જેને જે ફાવે ખાવું નિરાતે. એવો અમાય લક્ષ્મીનો કે ખર્ચનો, કપડાનો હોય અમુક વધારે વાપરતો હોય, અમુક ઓછો વાપરતો હોય, એ ભૂલો કાઢવી એ ભાગ આપણે કાઢી નાખવા માગે છે. ભૂલ કાઢશો નહીં, ખોડો કાઢશો નહીં. ઘણા હંમેશા જે કાર્ય થતું હોય એમાં અહંકાર વણાયેલો જ હોય, આ કામ ખોટું કર્યું, કઢી ખાટી બનાવી છે, કઢી ખારી બનાવી છે, તો બનાવનારનો અહંકાર દુભાય છે, એને અપમાન લાગે છે. પછી એ અપમાનનો બદલો આપણા કાર્યોમાં કાઢે કે તમે આવા છો, તમે તેવા છો. એટલે એ ડિપાર્ટમેન્ટની વહેંચણી પણ કરવી છે, વહેંચણી પછી દખલો કરવી નથી. દખલો અજ્ઞાનતાથી, અણસમજણથી, અભિપ્રાયોથી, કશાયોથી દખલો થયા જ કરે છે. અને એને ભૂલ આપણે કહીએ છીએ. એ કશાયો રૂપી ભૂલો પોતાની આપણે જેમ જેમ ખલાસ કરતા જઈશું પછી દખલ જ, પછી સરસ પ્રેમવાળો વ્યવહાર. ગીત દાદા કહે છે ને, હીરાબાના હાથે ઢી ઢોળાઈ ગયું તો કચકચ નહીં, કે ભાઈ વસ્તુ કંઈક ખોવાઈ ગયા, હીરાના કાપ ખોવાઈ ગયા, તો એ કચકચ નહીં. એના ડિપાર્ટમેન્ટમાં ભૂલચૂક થાય, હા એ કહેશે આ ખૂટે છે તો હેલ્પ કરીશું, બાકી કે હું એડજસ્ટમેન્ટ કર્યા કરું છું તો કરવા દો, દખલ નહીં. અને આપણે એમના ડિપાર્ટમેન્ટ, દાદા કહે છે હું જ્યારથી એમના ડિપાર્ટમેન્ટમાં દખલ ના કરી તો એમના તરફથી મારા ડિપાર્ટમેન્ટમાં દખલ ના થઈ. અને દાદાની પાસે ધ્યેય હતો, અંદરનો ધ્યેય હતો. એમની પાસે અંદરના પુરુષાર્થ માટે ટાઈમ ઓછો પડતો હતો, બહાર દખલ કરવાની એની વેલ્યુ જ નહોતી. ના છૂટકે કાર્યો પૂરા કરવા પૂરતું ઇન્વોલ્વ થવું પડે. આ બધાને સમજાય છે કે આપણે આ ખાસ આ ચેપ્ટર વાંચવા જેવું છે દાદાની વાણીમાં, પતિ પત્ની દિવ્ય વ્યવહારમાં છે જ આખો ચેપ્ટર, એ સ્ટડીમાં લેવા જેવું છે. અને પછી આપણું જ્ઞાન જ્યાં જ્યાં આપણે તપાસ કરવા ને કે આપણાથી ક્યાં ક્યાં ડખોલો થાય છે એ પાછા ફરો, નોર્માલિટી રાખો, તો પ્રેમવાળો વ્યવહાર થતો જશે. આ દરેક આ બધા દુનિયાભરના જે કુદરતી જીવન જીવે છે ને, આ ગાયો ભેંસો બધામાં દખલ નથી હોતી, એ બધા પોતપોતાના ડિવિઝન પ્રમાણે ચાલ્યા કરતું હોય. વાઘ સિંહ બધા હિંસક પ્રાણી હોય, પશુ પક્ષી બધા, મનુષ્યનું જ આ બુદ્ધિ વધી તે દખલોમાં પડ્યા. બધા દેવોમાં એ બધી દખલો જ બખલો નહીં, એ પોતપોતાના ડિવિઝન ડિપાર્ટમેન્ટ બધાનું ચાલ્યા જ કરતું હોય. આપણામાં આપણે ગોઠવણી કરી નથી. જો નક્કી કરીએ, સમજી લઈએ વિભાજન, તો પછી એ પણ થઈ શકે એવું છે. એટલે આપણે ગોઠવણી કરવાની જરૂર છે. આ બધાય શરીરમાં એ બધું, કાનનું કામ જીભ ના કરે, જે નાકનું કામ હાથ ના કરે, એ બધાય પોતપોતાના કામમાં ડીબે. બધા ભેગા મળીને એક અંગ ને સપોર્ટ કરનારા છે. એવી રીતે આપણે પણ એક ઘરના અંગો કહેવાય, એને એકબીજાને સપોર્ટ કરીને ઘરનો વ્યવહાર પૂરો કરવાનો છે. ભૂલ કાઢે, હાથ પગની ભૂલ કાઢે કે બસ મારે જ કરવાનું, તારે નહીં જ કરો, એ ભૂલો કાઢવાથી આ ડખો થાય છે. અને પછી કકળાટ ને કંકાસ ને ક્લેશ ને બધું દુઃખી દુઃખી થઈ જાય પોતે. એડજસ્ટ થયા કરો, પૂરક થયા કરો. દાદા કહે ને, એમના ડિપાર્ટમેન્ટમાં એ કંઈ ઘઉં મળતા નથી તો હું હેલ્પ કરીશ, હું મારી મને પતાવું છું, તો પછી ક્યાંથી લાયા ને, સસ્તા કેમ લાયા ને, મોંઘા લાયા ને, આટલું બધું ભરાતું હશે, બગડે છે, કશું કચકચ નહીં કરવાની. તો જ દીપે ઘર સંસાર, ઘર વ્યવહાર દીપે બધો. બસ વાઇફને હૂંફ લાગે, પતિની પૂજ્યતા ઉત્પન્ન થાય, પતિને વિશ્વાસ આવે કે ના કેટલું સરસ સચવાય, છોકરાના સંસ્કાર મા બાપના વ્યવહારથી એમને ઉત્પન્ન થાય. એટલે આ દાદાની એટલી બધી વાતો છે. આ તો એક નાની નાની અમુક અમુક વિભાજન પાડેલી વાતો ડિવિઝનમાં અમુક આવે છે, પણ જુદી 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 રીતે એટલા બધા એડજસ્ટમેન્ટ બતાડેલા છે. એ ધીમે ધીમે આપણા જીવનમાં સમજતા જઈએ, જીવનમાં ગોઠવતા જઈએ, તો વ્યવહાર
એને પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર થઈને ઊભો રહેશે, આદર્શ વ્યવહાર થઈને ઊભો રહેશે. અને એ લોકોને તો આદર્શ લાગશે, પણ આપણા જીવનમાં કેટલી શાંતિ, એ દુઃખોથી મુક્તિ, અને અને કે ને એકબીજાનો સકારથી વર્ષોના વર્ષો જાય તો પણ પછી દખલ વગર જીવન ચાલ્યા કરે. આ ગોઠવણીની, સમજણની, એડજસ્ટમેન્ટની જરૂર છે. અને એક વખત નક્કી કર્યા પછી દખલ ના થાય એની જાગૃતિમાં રહેતા જઈશું. દખલ કરાવનારા દોષોને નાને કરીને ચોખ્ખા કરતા જઈશું. જેમ જેમ દોષ ચોખ્ખા થશે દખલો છૂટતી જશે. આ બધાને સમજાય છે કે? આપણે થોડા પ્રશ્ન લેતા જઈશું. નીતા સમંદર સિટી. જય સચિદાનંદ શ્રી. આજ સવાર કાલનો પ્રશ્ન છે. સત્સંગમાં આવેલું ને કે જરાક અપમાન લાગે ને તો સંકોચાય, પછી ફાઇલ બે કહે કે તું સળી કરે છે, હવે કંઈ બોલે નહીં, પછી મને એમને અકળામણ થાય ને પછી થોડું થોડું જ્ઞાન ગોઠવાય પણ મને દુઃખ થાય અંદર રહ્યા કરે. એટલે હવે આમાં કેવું છે કે અહંકારને, એટલે સામી વ્યક્તિથી આપણને અપમાન લાગે એવું કહેવા માગો છો? હા હા હા. તો આપણે પછી એડજસ્ટમેન્ટ કરવાનું. હવે આપણી પાસે તો જ્ઞાન છે, આપણે જ ફાઇલ વનથી જુદા પડવાનું કે અપમાન કોનું કરે છે. પહેલાં જાગૃતિ રાખવાની, હું શુદ્ધાત્મા, ફાઇલ વનનું અપમાન થયું એ દોષિત નથી. અને અસરોમાં આવી જઈને પછી એના દોષ કાઢો અને પછી એમને ગુનેગાર જુઓ અને પછી આપણે રિએક્શનમાં એમને દુઃખ આપી દઈએ, એટલે આપણે જ અપમાન આવ્યું તો સમાધાનપૂર્વક જ્ઞાનથી ચોખ્ખું કરો. આપણે કંઈ કેમ આપણું અપમાન આવ્યું, અપમાન કરનારની ભૂલ કે અપમાન ખાનારની ભૂલ? પણ એવું કંઈ સ્થૂળ અપમાન ના હોય પણ આમ, હા એ કામની ભૂલ કાઢે ને એટલે અપમાન જ લાગે. હા એટલે એ જ ને, આ કામ હું જ કરું છું એવું કેટલું બધું ચોંટેલું હોય, બહુ મારી કઢીને વખાણ કર્યા તો ગલગલિયા થાય. હા મારી કઢીને વગોવી તો ભગવટાય આવે. એટલે આ બેઉ બાજુની અસરોમાં આપણે આવી જઈએ છીએ અને અહીંયા ગર્વરસ ખવાય છે, તેથી જરાક ભૂલ કાઢે ને તો ભોગવટા એટલા જ આવે. અને ભોગવટા આવે, ભોગવટામાં એટલા તન્મયાકાર હોઈએ છીએ કે પછી ભોગવટા આપનાર ઉપર એટલો બધો દ્વેષ થઈ જાય કે પોતાની જાત ઉપર એટલો રાગ છે, બનાવવાની ચીજવસ્તુ ઉપર એટલો રાગ છે કે ભૂલ કાઢનાર ઉપર દ્વેષ થઈ જાય. અને એ રાગ દ્વેષ આપણે જો જુદા પડીશું તો કંઈ કે બાજી સુધારવાની તક મળશે, સમજાશે ક્યાં ભૂલ થઈ છે, કોની ભૂલ થઈ છે, આપણે ક્યાં ઊભા છીએ. નહીં તો પછી તન્મયાકાર એક ગોદો મારવાનો, પછી ચાર ગોદા એની પાસે તે આપણે ખાઈને પાછા નવા ગોદા મારવાના. એટલે જ્ઞાને કરીને ચોખ્ખું કરવું જોઈએ કે આ અપમાન કર્યું, કડી બરોબર નથી. એક તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળો, સમજો કે હું આવું એમને નથી ભાવતો, સારું બીજી વખત સુધારીશ. તો આ તો એટલા બધા અભિપ્રાયથી આપણે બસ મારી વાસ્તે ભૂલ જ કાઢે છે ને એના જીભના ટેકાણાથી આવો, એ કશાય કર્યા પછી સુધારવાનું રહ્યું જ નહીં. પછી જે બાબતોથી દુઃખ થતું હોય ને એ બાબતોને ઊભી નહીં કરવી, એ બાબતોને અડ્યા વગર બીજી બાબતોને નોર્મલ વ્યવહાર કરવો. આમાં એક ખૂણે પેલું દુઃખ છે ને એ રહ્યા કરે, પછી સમજાય નહીં અને પછી મોંથી રાગથી ભૂલી જાય, અને પછી બીજી વાર એવું બને ને તો પાછું ઊભું થાય. એટલે આ જે એક ખણમ દુઃખ રહે ને, દુઃખ વખતે જ આપણે સોલ્યુશન લાવવું છે. કંઈ પણ ભોગવટો આવે આપણી ભૂલનું છે પરિણામ, નથી સમજાતું તો પેન્ડિંગ રાખો, પણ આ કંઈક છે ખરું તો ધીમે ધીમે આપણે દુઃખ ભોગ, આ પેલા સુખ ભોગવટા, મોંવાળા ભોગવટા જલ્દી નહીં પકડાય. એમાંથી રિએક્શન આવશે ત્યારે દુઃખ આવશે. મોંમાંથી રાગ થાય, રાગમાંથી અપેક્ષા થાય, અપેક્ષા પૂરી ના થાય એટલે દુઃખ આવે, ભોગવટા એમાંથી પાછા ફરાશે. ત્યાં જ્ઞાન ગોઠવો.